આજરોજ સવારે ભરૂચના શ્રાવણ ચોકડીથી વિવિધ શાળાના હજારો વિદ્યાર્થીઓએ કરુણા અભિયાન 2017ની આ લોક જાગૃતિ રેલીમાં ભાગ લીધો હતો। જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ તથા નાયબ મામલતદારના હસ્તે રેલીને પ્રસ્થાન કરવામાં આવી હતી, જેમાં વાઇલ્ડ લાઇફ વોર્ડ 9ના કર્મીઓ પણ જોડાયા હતા। શ્રાવણ ચોકડીથી નીકળેલી આ રેલી જૂની જિલ્લા સમર્થાની કચેરીએ પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં વિવિધ શહેરના માર્ગો ઉપર લોક જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ પક્ષી બચાવ તેમજ ચાઇનીઝ દોરાના બહિષ્કાર જેવા સૂત્રો પુકાર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ તાલુકાના 10,000થી વધુ વિદ્યાર્થીઓએ કરુણા અભિયાન 2017માં ભાગ લીધો છે, તેમજ જિલ્લાની વિવિધ મોટી શાળાઓમાં જાગૃતિ અંગેની સીડી મોકલીને કેટલાય વિદ્યાર્થીઓ સુધી સંદેશો પહોંચાડવામાં આવ્યો છે, તેમ જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલે જણાવ્યું હતું। બસ ભરૂચમાં ચાલતા કરુણા અભિયાનને લીધે ભરૂચમાં ચાલતા આ કરુણા અભિયાનને ચાલુ કરો, જે લોકો પતંગ ચગાવી રહ્યા છે તે ધ્યાનથી ચગાવો અને કરુણા અભિયાનને બોલાવો, બચાવો। આ કરુણા અભિયાનમાં એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે, એ ટોલ ફ્રી નંબરને પણ જે પક્ષી તમને ઘાયલ દેખાય તે પક્ષી પણ તે નંબર પર તમે ડાયલ કરો। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે રાજ્ય સરકાર શ્રી દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે। આપણે સૌ જાણીએ છીએ કે મકર સંક્રાંતિના પર્વ ઉપર ગુજરાતમાં પતંગબાજો દ્વારા પતંગનો આનંદ અને ઉત્સાહપૂર્ણ ઉજવવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પતંગ ચાઇનીઝ દોરા અથવા તો માંજાના કારણે ક્યાંકના ક્યાંક નિર્દોષ પશુ પંક્ષીઓ માટે ઘાતક અથવા તો જીવલેણ સાબિત થતું હોય છે। એટલે તે સંદર્ભે જ આ જાગૃતિ અભિયાનનું રાજ્ય સરકાર શ્રી દ્વારા આજથી શરૂઆત કરવામાં આવેલી છે, અને ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓમાં જો આ બાબત સારી રીતે પ્રસરશે તો ચોક્કસપણે આપણે અનેક પશુ પંક્ષીઓના જાન બચાવી શકીશું। અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ।